hello everyone, myself, professor hardik prajapati. i warmly welcome to you from sri shusha college of commerce, management and computer education. there is the managed by jain citizens education society. today we are study about communication skill and business writing skill in english in bbsm1 department.

નેક્સ્ટ ટોપિક છે આપણું મેથડ ઓફ અપવર્ડ કોમ્યુનિકેશન તો હવે ડિફરન્ટ ટાઈપ્સની મેથડ છે તો કે યસ હવે અપવર્ડ કોમ્યુનિકેશન જ્યારે કરવું હોય ને તો એના ડિફરન્ટ ટાઈપના લેવલ હોય જે સેપરેટ એના લેવલ છે તેની આપણે હવે ચર્ચા કરીએ તો જે કયા કયા લેવલથી એ જે મેસેજ ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સફર થતી હોય છે તો એની અંદર વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ ધ ફર્સ્ટ છે ઓપન ડોર પોલિસી તો શું છે ઓપન ડોર પોલિસી એને સમજીએ ઇન ધીસ મેથડ Employees એટલે કે 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 એવું છે છે જે મેનેજર એ હંમેશા શું હોય હોય તો કોઈ પણ જે સજેશન આવતા હોય એના ઉપર ધ્યાન આપતા હશે એની એના કોઈ સજેશન્સ છે એની કોઈ કમ્પ્લેન છે જે બોટમ લેવલ મેનેજમેન્ટની એને એક્સેપ્ટ કરતા હશે તો કે યસ એટલે કે એને છે સોલ્વ કરતા હશે તો આ જે છે એને કહેવાય ઓપન ડોર પોલિસી પ્રિવેન્ટ કરે છે તો ડિસ્ટોર્ઝન ને એટલે કે જે તકરાર થાય છે ને કે એમ્પ્લોયર ને અને લેબર ને અથવા જે એમડી છે ટોપ લેવલ ને અને બોટમ લેવલ એટલે કે જે લેબર છે તેને તો એનાથી આ પ્રિવેન્ટ કરે છે તો શું એને કેમ આ થાય છે તો જુઓ કેમ કે એનું રીઝન છે જો કોઈ એમ્પ્લોય એમ લેબર છે બોટમ લેવલ અંદર આવતા છે એમ્પ્લોયર છે યા લેબર છે તો એ બોટમ લેવલથી ટોપ લેવલ મેનેજમાં જ્યારે કોઈ સજેશન લઈને યા કોઈ કમ્પ્લેઇન લઈને જશે અને જો એક્સેપ્ટ કરવામાં આવશે તો ઠીક છે તો એ પોઝિટિવ એને રિફ્લેક્શન મળે છે બટ જો એ એને એક્સેપ્ટ કરવામાં ના આવે સમજે તો એના મતલબ શું થાય છે તો એની સાથે એક ડિસ્ટોઝન પ્રોડ્યુસ થાય છે તો કે યસ એટલે કે જે અહીંયા ન થવું જોઈએ એટલે કે જ્યારે અપવર્ડ કમ્યુનિકેશન હોય ત્યારે પછી બટ ઇટ કે આપણે કન્સિડર કરીએ તો શું છે તો વેસ્ટ ઓફ ટાઈમ છે કેમ કે બધા સજેશન આપણને ખબર છે કેવા આવવાના બધા ઇન્ડિવિડ્યુઅલ પોતાના જે સજેશન છે એ લઈને આવવાના મતલબ જે દસ સોરી લાઈક એક કંપનીની અંદર સો એમ્પ્લોયર હોય

તો વીક અંદર છે એ તો કે વન ઓર ટુ ડે આ રાખવી પડે મેક્સિમમ તો કે નહીતર શું થશે નહીતર જે મેનેજર છે એ આ કામમાંથી જ ઊંચા નહીં આવે એનું રીઝન શું છે તો એ બધા ઇન્ડિવિજ્યુઅલ પોતાના છે ઇસ્યુ લઈને યા કમ્પ્લેન છે યા સજેશન લઈને પહોંચી જશે તો કે આપણને ખ્યાલ છે ગવર્મેન્ટ ની સ્કીમ હોય ને તો ગવર્મેન્ટ ની સ્કીમ ની પાછળ એના જે છે તે ડિફરન્ટ ટાઈપ ની મિનિસ્ટ્રી છે ને તેની અંદર એક છે એ ફ્રાઈડે નક્કી કરેલો હોય આ ફ્રાઈડે શું છે તો એ એક ક્વેશ્ચનરી માટે હોય તો ત્યારે છે ને શું કરવામાં આવે તો જે તે મિનિસ્ટ્રી છે એની ક્વેશ્ચનરી લેવામાં આવતી હોય છે તો કે કોઈ ફિક્સ ડે છે ત્યારે જ એને સાંભળવામાં આવતા હોય નહીતર તો પછી બધા જ રીતના ગમે ત્યારે આવી જશે એટલા માટે પછી રેગ્યુલર રિપોર્ટિંગ સિસ્ટમ તો રેગ્યુલર રેગ્યુલર રિપોર્ટિંગ સિસ્ટમની વાત કરીએ તો એની અંદર શું છે ધેર આર ફોર્મ્સ ફોર પિરિયોડિકલ રિપોર્ટ એટલે કે હવે અહીંયા શું થાય છે પિરિયોડિકલ રિપોર્ટ આપવાનો હોય છે

એ જે હકીકત વાળી મતલબ જે ફેક્ચ્યુઅલ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન છે મેનેજમેન્ટ ને ખ્યાલ આવશે જો આવી રીતના રેગ્યુલર રિપોર્ટિંગ સિસ્ટમ હોય તો પછી થર્ડ વાત કરીએ કમિટીઝ તો કમિટીઝ શું છે ધ મેનેજમેન્ટ કેન ફોર્મ વેરિયસ કમિટીઝ લાઈક અ વેલફેર કમિટી તો મેનેજર જે મેનેજરિયલ ટોપ લેવલ મેનેજમેન્ટ છે શું કરે છે તો એ આવી રીતના છે એ કોઈ શું કરે છે કમિટી બનાવી આપે છે તો કે યસ જે કેવી કઈ રીતના કામ કરતી હોય વેલફેર કમિટી પછી

તો કે એને ગાઈડ કરે છે તો કે યસ એટલે કે જે ડાયરેક્ટ એમડી છે ટોપ લેવલ મેનેજમેન્ટ છે ને એનાથી ડિસ્ટર્બન્સ પેદા થતું નથી એટલે કે ડિફરન્ટ ટાઈપની કમિટી હોય ત્યાં જ એનું વર્ક છે એ પૂરું થઈ જાય છે તો કે યસ પછી નેક્સ્ટ વાત કરીએ તો ઇનફોર્મલ ગેધરિંગ એન્ડ ટી મીટિંગ હવે ઇનફોર્મલ ગેધરિંગ કરવાનું છે અને ટી મીટિંગ તો આવી રીતના પણ ટોપ લેવલ મેનેજમેન્ટથી બોટલ લેવલ ટુ ટોપ લેવલ મેનેજમેન્ટ મેસેજ પહોંચી શકે છે તો કે યસ કઈ રીતના જુઓ ઇનફોર્મલ ગેધરિંગ

તો તમે આવા સજેશન છે તે ત્યાંથી ટી ટીમ મીટીંગમાંથી ઇન્ફોર્મલ ગેધરિંગ છે ત્યાંથી કલેક્ટ કરી શકો છો એટલે કે ત્યાંથી હંડ્રેડ પર્સન્ટ છે એ નીકળી શકે છે ઓકે ચાલો છે મેથડ ઓફ અપવર્ડ કોમ્યુનિકેશન એની આપણે અહીંયા વાત કરી ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ ઓકે તો નેક્સ્ટ આપણે વાત કરીએ લિમિટેશન ઓફ અપવર્ડ કોમ્યુનિકેશન હવે અપવર્ડ કોમ્યુનિકેશન લિમિટેશન કઈ છે એની આપણે ચર્ચા કરીએ

હવે એમ્પ્લોયર છે ને એ જે ટોપ લેવલ મેનેજમેન્ટ સાથે વાત કરી હોય ને ત્યારે હંમેશા એ ખચકાટ અનુભવતા હોય છે તો કે યસ એટલે કે એને જે એનેમાં કરે હોવી જોઈએ એ કરજ હોતી નથી તો કે યસ સમજીએ એટલે કે 100 એમ્પ્લોયર હોય તો 100 માંથી 100 એ એવી રીતના ડાયરેક્ટ ટોક નઈ કરી શકે તો કે યસ અને એમાંથી કોઈ એક બે વ્યક્તિ હશે જે ડાયરેક્ટ ટોક કરી શકતા હશે કરેજ વિથ કરેજ તો આવા છે એક પ્રોબ્લેમ થતા હોય છે એટલે કે જે નાઇન્ટી પર્સન છે એમ્પ્લોયર છે તો તેનું જે કોમ્યુનિકેશન યા તેમને સજેશન છે એ મેનેજર્સ ને મળશે નહીં એટલે કે ટોપ લેવલ ઓથોરિટી છે ત્યાં સુધી પહોંચશે જ નહીં તો કે આ ડિસએડવાન્ટેજ છે સેકન્ડ વાત કરીએ તો મેની મેનેજર્સ ડુ નોટ લાઈક ટુ બી ટોલ્ડ બાય ધેર જુનિયર્સ હવે ઘણા એવા મેનેજર છે કે એના જુનિયર્સ છે એને કોઈ એ દિવસ એક્સેપ્ટ કરતા નથી એની કોઈ ઇન્ફોર્મેશન છે ડેટા છે યા કોઈ કમ્પ્લેન છે સજેશન હોય તો તેને એક્સેપ્ટ નથી કરતા સમજાય તો કે એવું પણ બનતું હોય છે મે નોટ બી ઇવન સપ્રેસ ધ મેનેજ મેસેજ સેન્ડ ટુ ધેમ ફ્રોમ બિલો એટલે કે તે ઘણી વાર એવું થાય છે કે એમની માટે એમને સાંભળવાનો ટાઈમ જ નથી હોતો એટલે કે એમના ઉપર કોઈ દિવસ કોન્સન્ટ્રેટ નથી કરતા જુનિયર ઉપર તો કે યસ અને ઘણીવાર એવું પણ બને છે કે જે બોટમ લેવલમાંથી જે મેનેજર મેસેજ આવ્યો છે યા કમ્પ્લેન આવી છે છે તો તેને એક્સેપ્ટ કરવામાં આવતા નથી એટલે કે સપ્રેસ કરી દેવામાં આવે છે અને દબાવી દેવામાં આવતા હોય છે તો કે યસ તો આવું પણ બનતું હોય છે તો એટલે કે આ પણ ડિસેડવાન્ટેજ છે આનું થર્ડ વાત કરીએ તો સમટાઇમ્સ વર્કર્સ ડાયરેક્ટલી એપ્રોચ ટોપ લેવલ મેનેજમેન્ટ વિથાઉટ ધ ઇન્ફોર્મિંગ ધેર ઇન્ટરમીડિયેટ સુપરવાઇઝર્સ હવે શું થાય છે ઘણીવાર વાર ડાયરેક્ટ છે ને લેબર છે એ ડાયરેક્ટ એમડી સુધી પહોંચી છે મતલબ સુપરવાઇઝર છે યા એચ છે એને કોઈ ઇન્સ્ટ્રક્શન મળે નહીં અને એને કોઈ ઇન્સ્ટ્રક્શન ન બને ડાયરેક્ટ એમડી સુધી પહોંચી જાય આવું પણ બને તો કે યસ તો શું થાય દિસ ક્રિએટ ધોઝ ધર બાયડ એન્ડ ઇટ રિઝલ્ટ ઇન્ટુ ડિસકો એ આનાથી શું થાય તો ઇન્સલ્ટેડ ફીલ કરે છે કે તમે મને ઇન્ફોર્મ ન કર્યો ને ડાયરેક્ટ તમે ઇન્ફોર્મ કરી એ ઉપર એમડી ની અંદર તો યસ સમજાય એટલે કે તો આવા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે

કામ હન્ડ્રેડ પર્સન્ટ ચાલે છે અને અમારે કોઈ ઇશ્યુ છે નહીં અમે ફ્રીલી વર્ક કરી શકીએ છીએ બટ ઘણી વાર છે નહીં ખાલી માત્ર શું હોય છે ઇનકમ્પ્લીટનેસ એના ચહેરા ઉપર દેખાતી હોય છે એટલે કે એના એના જે વર્ક છે એની અંદર આપણને દેખાતી હોય છે તો કે યસ સમજે તો આવી રીતના છે એ આપણું કામ થાય છે ને આપણે એની લિમિટેશન છે કેમ કે એ ઇન્કમ્પ્લેટ દેખાય તો શું થાય તો એની પ્રોડક્ટિવિટી છે એ ડાઉન થવાની અને એના કારણે કંપનીનું પ્રોફિટ છે કેવું થશે તો કે લોસ જશે કંપનીને તો કે યસ ઓકે ચલો તો અહીંયા આપણે હવે આપણે કોમ્યુનિકેશન હતું વર્ટિકલ કોમ્યુનિકેશન તો વર્ટિકલ કોમ્યુનિકેશનના ટુ ટાઈપ હતા એક હતા અપવર્ડ કોમ્યુનિકેશન અને એક છે ડાઉનવર્ડ કોમ્યુનિકેશન જેની અંદર ઇન્ફોર્મેશન નો ફ્લો છે એ ડિપેન્ડેબિલિટી હતી એટલે કે ડાયરેક્શન માં થશે તો એને અપવર્ડ કોમ્યુનિકેશન કહેવાય અને ડાઉનવર્ડ માં થાય તો એને ડાઉનવર્ડ

નંબર ઓફ ડિપાર્ટમેન્ટ હોય તેની અંદર તમારે જેર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કોઓર્ડિનેશન ઇન્ક્રીઝ કરવું હોય ત્યારે આ હોરિઝોન્ટલ કમ્યુનિકેશનનો ઉપયોગ થતો હોય છે ધ વોલ્યુમ ઓફ હોરિઝોન્ટલ કમ્યુનિકેશન ધેટ અ કંપની એન્જોયસ વુડ બી કન્ટીંગ કન્ટીંગન્ટ અપોન ધ ઇન્ટર ઇન્ટર સોરી ઇન્ટરડિપેન્ડન્સ ઓફ વેરીયસ ડિપાર્ટમેન્ટ્સ જ્યારે શું થાય તો હોરિઝોન્ટલ કંપની છે ને એ શું હોય તો આપણને ખ્યાલ છે કે જે ક્વોલિટી ડિપાર્ટમેન્ટ છે ને એ શું

જયારે મિટિંગ થતી હોય ત્યારે એટલે કે સમજો કઈ રીતના એક એમડી છે મેનેજિંગ ડાયરેક્ટર મેનેજિંગ ડાયરેક્ટર મીટિંગ બોલાવે છે તો આ મિટિંગ બોલાવે ત્યારે શું થશે તો બધા જ ડિપાર્ટમેન્ટના એચઓડી છે ત્યાં હાજર હશે તો કે યસ એટલે કે પ્રેઝન્ટ હશે એમના તો એ પ્રેઝન્ટ હશે તો મતલબ એમની જે એમના વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એટલે કે જે ક્વોલિટી ડિપાર્ટમેન્ટનો હેડ હશે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સાથે હેડ સાથે ચર્ચા કરશે જ્યારે સેલ્સ ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરશે યા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એની સાથે ચર્ચા કરશે એચઓડી છે એનો તો આ બધા કોમ્યુનિકેશન કરી કેવું કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન હોરિજોન્ટલ કોમ્યુનિકેશન સારું ન હોય ત્યાં સુધી કોઈ બેટર રિઝલ્ટ મળતું નથી ઓકે ફ્રુટફુલ પ્રોગ્રેશન એટલે કે શું તો એનું જે બેટર ફોર્ડ મળવું જોઈએ ગુજરાતી ને ફોર્ડ કહ્યું છે તો એનું જે બેટર રિઝલ્ટ મળવું જોઈએ એ આપણને મળતું નથી હોરીઝોન્ટલ કોમ્યુનિકેશન નોટ એક્સ્ટ્રીમલી ઓન થ્રુ તો 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 છે એ માત્ર ઓરલી એને એને આપણે કે એટલું સક્સેસફુલ વર્ક કરતું નથી ઓકે નેક્સ્ટ વાત કરીએ પછી આપણું સેકન્ડ જે ફોર્થ છે સોરી તો એ છે ડાયગોનલ કોમ્યુનિકેશન તો ડાયગોનલ કોમ્યુનિકેશન શું છે તો એની આપણે ચર્ચા કરીએ ઇન અન ઓર્ગેનાઇઝેશન

અનપ્રિડિક્ટેબલ પાથ જે અનપ્રિડિક્ટેબલ જેની આપણે ધારણા ન કરી શકીએ એવો પણ બીજો રસ્તો છે ઇન ધીસ ફોર્મ ઇન્ફોર્મેશન કુડ એટ અર્ટન સ્ટેજ ટેક ઓન ધ અપવર્ડ પાથ આ અહીંયા છે એ શું થાય છે કોઈ એવી સર્ટન કન્ડિશન ઉપર સર્ટન સ્ટેજ ઉપર શું થાય છે તો ડેટા છે ને એ ઇન્ફોર્મેશન હોય ડેટા હોય સજેશન છે તે અપવર્ડ ડાયરેકશનમાં થતી હોય છે તેને હોરિઝોન્ટલ ડાયરેકશન એન્ડ ફાઈનલી મૂ ડાઉનવર્ડ

ઓફ પોઝિશન ઓર સ્ટેટસ અહીંયા શું થાય છે તો આ ડાયગોનલ કોમ્યુનિકેશન છે ને એની અંદર એવું થશે કે કોઈ ડાયરેક્શન ફ્લો જે ફ્લો નો ફ્લો છે એ કોઈ સિંગલ ડાયરેક્શન નહીં હોય યા અપવર્ડ યા ડાઉનવર્ડ ફિક્સ નહીં હોય અહીંયા ઓરિઝોન્ટલ પણ હોઈ શકે છે વર્ટિકલ પણ હોઈ શકે છે તો કે યસ અને આ મિક્સચર છે બંનેનું તો કે યસ અને અહીંયા છે શું થાય આ કોમ્યુનિકેશન થાય ને ત્યાં કોઈ સુપેરિયર છે એની અંદર શું થાય છે તો કોઈ પોઝિશન કે સ્ટેટસની અંદર કોઈ શું થતું નથી તો કે અહીંયા છે એ કોઈ ગિલ્ટ ફીલ કરતું નથી એટલે કે બધાની ઇન્ફોર્મેશન શેર કરવાનો મોકો મળે છે એ પાસઆઉટ થાય છે ઇટ ઓલ્સો સ્ટ્રેન્થન રિલેશનશીપ બિટવીન એન્ડ સબોર્ડિનેટ આનાથી શું થશે તો જે સુપેરિયર છે એટલે કે જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે તે અને સબોર્ડિનેટ્સ એટલે એની સાથેના કલિંગ છે તો આ જે છે એ બધા શું કરે છે તો કલીગ અને સુપર જે ટોપ લેવલ મેનેજમેન્ટ છે ઓથોરિટી છે તેની સાથેનું જે રિલેશન છે એ સારું એવું ક્રિએટ થાય છે બટ ધીસ ચેનલ કુડ ગીવ

તો પ્રોબેબિલિટી ચેઇન નો મતલબ થાય ઇન ધ પ્રોબેબિલિટી ચેઇન નોટ ટુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન બટ વિચ ઇઝ લાઇકલી ટુ બી શેર વિથ ધ એવર કમ્સ કોન્ટેક વિથ હિમ હવે જો પ્રોબેબિલિટી ચેઇન નો મતલબ એવો છે કે આ છે ને પેલા જેવું છે કે જેટલા એના કોન્ટેક્ટમાં આવ્યા છે ને વ્યક્તિના પર્સનના એટલા કોન્ટેક્ટમાં એની ઇન્ફોર્મેશન છે એ શેર થાય છે એને કહેવાય પ્રોબેબિલિટી તો કે યસ એટલે કે શું થાય છે તો એનો મતલબ એવો છે કે જે કોઈ ઇન્ફોર્મેશન મને મળી છે એ હું બીજા ચાર વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યો છું તો એ ચાર વ્યક્તિ સુધી પહોંચશે એ ચાર વ્યક્તિ બીજા ચાર વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા છે તો ચોકો ચોકો સોળ એવી રીતના જે સિક્સટીન મેમ્બર છે એને મળશે સિક્સટીન ઇન્ટુ ફોર એવી રીતના મતલબ નંબર ઓફ પર્સન છે એ શું થતા જશે વધતા જશે ઇન્ફોર્મેશન છે એ શેર થવાની જે ચેઇન છે એ ઇન્ક્રીઝ થતી જશે ટાઈપ્સ ફોર્મ ઓફ ગ્રેપ વાઇન કોમ્યુનિકેશન ઓકે તો હવે વાત કરીએ તો આના જે ગ્રેપ કોમ્યુનિકેશન છે તો એની અંદર આપણે કયા કયા ટાઈપ્સ છે એની આપણે ચર્ચા હવે કરીએ છીએ ઓકે ચલો ઓકે તો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ ટાઈપ ફ્રોમ ઓફ ગ્રેપ વાઇન કોમ્યુનિકેશન તો ગ્રેપ પોઈન્ટ કોમ્યુનિકેશન છે એની અંદર હવે આપણે ચર્ચા કરીએ તો કેથ ડેવીસ હેઝ આઈડેન્ટિફાઈ ફોર ઓફ ફોર્મ ઓફ ગ્રેપ વાઇન કોમ્યુનિકેશન ચેઇન્સ હવે જે કેથ ડેવિસ છે ને

એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની છે ઇન્ફોર્મેશન શેર થાય છે પાસે તો શું થાય છે તો ઇન્ફોર્મેશન શેર થવા માટે તો એક સિક્વન્સ હોય છે મતલબ એવી રીતના મતલબ પર્સન પર્સન છે છે સેકન્ડ થર્ડ થર્ડ ફોર્થ એવી રીતના એક સિક્વન્સમાં શું થાય છે તો ઇન્ફોર્મેશન સજેશન છે કે આ કમ્પ્લેન છે એ શેર થાય છે ફોર એક્ઝામ્પલ તો આપણને એક્ઝામ્પલ આપ્યો છે અહીંયા એ પાસિસ ધ ઇન્ફોર્મેશન ટુ બી વુ ફર્ધર પાસિસ ઇટ ઓન ટુ સી એટલે કે એ છે બી ને પાસ કરે છે ઇન્ફોર્મેશન બી છે ને અને સો ઓન એવી રીતના કન્ટિન્યુ ચાલ્યા રાખશે એટલે કે ગ્રેપો કોમ્યુનિકેશન આ એક ટાઈપ છે સિંગલ સ્ટ્રેન્ડ ચેઇન એટલે કે સિક્વન્સ ની અંદર શું થશે તો આ જે છે તે આગળ વધશે એટલે કે ઇન્ફોર્મેશન સીર છે તે નેક્સ્ટ વાત કરીએ તો સેકન્ડ તો ગોસિપ ચેઇન ઇન ધ ગોસિપ ચેઇન ધ ઇન્ફોર્મેશન વિચ ઇઝ

બોન બાય વન પર્સન અલોન ટુ રેસ્ટ ઓફ ધ ઓર્ગેના મેમ્બર હવે જો અહીંયા શું થાય છે તો અહીંયા એવી વસ્તુ છે કે આ છે ને કોઈ ઓફિશિયલ વર્ક યા વર્ક પ્લેસ ને લઈને આની ઇન્ફોર્મેશન શેર થતી નથી બટ અહીંયા શું થાય છે એક જ વ્યક્તિ છે આખા ઓર્ગેનાઇઝેશન ના ને ડાયરેક્ટ શું કરતો હોય છે તો કે મેસેજ શેર કરતો હોય છે યા શું કરે છે ડેટા ઇન્ફોર્મેશન શેર કરે છે બટ કયા તો કે નોન રિલેટેડ ટુ વર્ક એટલે કે એક પ્રકારની છે ખાલી નોર્મલી વાતો ચાલતી હોય ગોશિપ એ ગોસિપ થાય છે એને કહેવાય ગોસિપ ચેન ઓકે એટલે ઓર્ગેનાઇઝેશન છે તો કે પ્રોબેબિલિટી ચેઇન તો પ્રોબેબિલિટી ની અંદર આપણે ચર્ચા કરીએ તો પ્રોબેબિલિટી ની અંદર શું થાય છે ધ ઇન ધ પ્રોબેબિલિટી ચેઇન નોટ ટુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન અહીંયા ઇન્ફોર્મેશન છે એ ઇમ્પોર્ટન્ટ હોતી નથી એટલે કે કઈ ઇન્ફોર્મેશન શેર થઈ છે એ ઇમ્પોર્ટન્ટ નથી બટ વિચ ઇઝ લાઇકલી ટુ બી શેર વિથ ધ અધર ઇઝ અહીંયા એવું થાય છે કે એક વ્યક્તિ બીજા બે વ્યક્તિને ઇન્ફોર્મેશન શેર કરે છે તો કે યસ એટલે કે એ વ્યક્તિ છે એ બી ને શેર કરશે અને સી ને શેર કરે છે ઇન્ફોર્મેશન તો કે યસ અને જે બી ને ઇન્ફોર્મેશન મળી છે બી છે એ પાછો ડી અને ઈ ને શેર કરશે જ્યારે સી છે એ એફ અને જી ને એજ ને શું કરે છે તો કે શેર કરે છે તો આવી રીતના ઇન્ફોર્મેશન છે એ શું થશે તો કે આગળ વધશે બટ આ પણ કેવી હશે ચેઇન તો કે નોન યુઝફુલ ફોર વર્ક ઓર્ગેનાઇઝેશન યા જોબલેસ તો આ એ પ્રોબેબિલિટી ચેઇન છે જે શું છે તો કે આપણને ખબર નથી એના કોન્ટેક્ટમાં કેટલા આવે છે જેટલા કોન્ટેક્ટમાં આવે છે એને એક વ્યક્તિના એને ઇન્ફોર્મેશન શેર થતી રહેશે ઓકે તો આવી રીતના છે એના તો કે પ્રોબેબિલિટી ચેઇન પછી વાત કરીએ તો ફોર ક્લસ્ટર ચેઇન તો ક્લસ્ટર ચેઇન શું છે ઇન ધ ચેઇન ક્લસ્ટર વન પર્સન ઇન્ફોર્મેશન ટુ એ સિલેક્ટેડ ગ્રુપ ઓફ પીપલ ઓન ધ અધર સિલેક્ટેડ ગ્રુપ ઓફ પીપલ અહીંયા શું થાય છે તો ક્લસ્ટર ચેઇન ની અંદર એવું થાય છે કે જે સિલેક્ટેડ મેમ્બર છે ને એ જ મેમ્બરને ઇન્ફોર્મેશન શેર કરવામાં આવતી હોય છે સમજાય અને એ જે વ્યક્તિને ઇન્ફોર્મેશન મળી છે ઇન્ફોર્મેશન પાછા એના સિલેક્ટેડ જે વ્યક્તિ છે ગ્રુપ ઓફ પર્સન છે તેને ઇન્ફોર્મેશન શેર કરશે તો તો કે યસ આ છે ક્લસ્ટર કહેવાશે સમજો એક્ઝામ્પલ સર્ક્યુલર આવ્યો છે ગવર્મેન્ટનો ઓકે તો હવે ને સૌ પ્રથમ મળ્યો છે તો એમડી ને જે મળ્યો અને રિલેટેડ ટુ કોને છે તો કે આપણા સેલ્સ ડિપાર્ટમેન્ટને રિલેટેડ છે ઓકે તો હવે એમડી શું કરે છે તો એ બધા જ મતલબ બીજા ડિપાર્ટમેન્ટ છે ક્વોલિટી ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ તો એને શેર કરશે નહીં તો એ ઇન્ડિવિજ્યુઅલ કોને શેર કરશે તો કે જે સેલ્સ ડિપાર્ટમેન્ટનો હેડ છે એચઓડી તો એ એચઓડી પાસે એ સર્ક્યુલર જશે તો કે યસ અને એચઓડી છે એ એના નીચેના એમ્પ્લોયર્સ છે સમજાય બોટમ લેવલના તો એને શેર કરશે તો કે યસ મતલબ આ શું થયું તો એ સિલેક્ટેડ પર્સનને જ મેસેજ ટ્રાન્સફર થયો અથવા સર્ક્યુલર છે એ ટ્રાન્સફર થયો છે તો કે યસ તો આવી જે ચેઇન રચાય એટલે કે આવી રીતના ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થાય એને કહીશું આપણે ક્લસ્ટર ચેઇન ઓકે ચાલો